हेलो फ्रेंड्स, धोरण 11 में आपणे चेप्टर नंबर 2 जैविक वर्गीकरण नो अभ्यास करीए छीए। चेप्टर नंबर 2 नी अंदर आपणे अगाउ मोनेरा सृष्टि अने त्यारबाद प्रोटिस्टा सृष्टि नो अभ्यास कर्यो हतो। प्रोटिस्टा सृष्टि नी अंदर आपणे टोटल 4 एना जे प्रकार छे जोया हता, क्राइसोफाइट्स, डायनोफ्लेजेलेट्स, युग्लिनोइड्स અને સ્લાઇમ મોલ્ડ, એવા 4 પ્રકાર આપણે જોયા હતા અને એનો જે 5મો પ્રકાર જે છે એ બાકી હતો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ, એનો 5મો પ્રકાર છે પ્રજીવો। પ્રજીવોને આપણે પ્રોટોજુઅન્સ પણ કહીએ છીએ ઇંગ્લિશમાં। પ્રજીવો કેવા છે? વિષમપોષી, અમીબા છે, પેરામિસિયમ છે, પ્લાઝ્મોડિયમ છે, આ બધા શું છે? પ્રજીવો છે। અને પ્રજીવો હંમેશા કેવા હોય છે? વિષમપોષી, એટલે ખોરાક મળે બીજા ઉપર આધાર રાખે છે। એમાંના મોટા ભાગના ભક્ષકો છે અને અમુક પરોપજીવી છે। ભક્ષકો એટલે બીજાનું ભક્ષણ કરે છે, નાના જીવ હોય એને ભક્ષણ કરીને મારી નાખે અને ખાઈ જાય છે, અને પરોપજીવી એટલે કે બીજા ઉપર વસવાટ કરી અને પોષણ મેળવે છે। તો બંને પ્રકારના હોય છે। હવે એના ટોટલ 4 પ્રકાર છે પ્રજીવોના। અમીબીય પ્રોટોજુઅન્સ, બીજા છે કસાદારી પ્રોટોજુઅન્સ, ત્રીજા પક્ષમદારી પ્રોટોજુઅન્સ અને બીજાણુધારી પ્રોટોજુઅન્સ। એમના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે પક્ષમદારી હશે તો એ પક્ષમધારણ કરતા હશે, કસાદારી હશે તો એ કસાધારણ કરતા હશે। નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય। સૌથી પહેલા જે છે કયા છે? અમીબીય પ્રોટોજુઅન્સ। અમીબાની રચના બધાએ જોઈ છે, અનિયમિત આકારના હોય છે, ખોટા પગ ધરાવતા હોય છે। તો અમીબાનો સમાવેશ અમીબીય પ્રોટોજોન્સમાં થાય છે। એનો મુખ્ય વસવાટ જોઈએ તો મીઠા અને ખારા પાણીમાં, અને જો ભીની જમીન હોય તો એમાં પણ વસવાટ ધરાવતા હોય છે। તેઓ ખોટા પગ, અમીબાના બધાને ખબર છે એના ખોટા પગ હોય છે, ખોટા પગને પ્રસારી અને શિકાર કરે છે, ઉદાહરણ તરીકે અમીબા। ખારા પાણીના સ્વરૂપો જે છે એની સપાટી પર સિલિકાનું આવરણ આવેલું હોય છે। ખારા પાણીની અંદર જે રહેલા છે અમીબીય પ્રોટોજોન્સના જે સભ્યો, એમાં શું આવેલું છે? સિલિકાના આવરણ આવેલા છે। એનું એક્ઝામ્પલ જોઈએ તો એન્ટામીબા, કયું છે? એન્ટામીબા। પ્રેક્ટિકલમાં આપણે અમીબા અને એન્ટામીબા બંનેની સ્લાઇડ છે બતાવતા હોઈએ છીએ। ત્યાર પછી બીજું જોઈએ કસાધારી પ્રોટોજુઅન્સ। કસાધારી પ્રોટોજુઅન્સ નામ ઉપરથી જ ખબર પડી જાય જે શું ધારણ કરતું હશે, કશા ધારણ કરતું હશે। કેવા છે? મુક્તજીવી અને પરોપજીવી છે। મુક્તજીવી એટલે મુક્ત રીતે વસવાટ કરે, કોઈના ઉપર આધાર રાખે નહીં, એવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? મુક્તજીવી। પરોપજીવી એટલે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે। કશા ધરાવે છે? નામ ઉપરથી જ ખબર પડી જાય કે કશા ધરાવતા હશે। એમાંથી જે પરોપજીવી જે છે એના સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે। પરોપજીવી સ્વરૂપોથી ઊંઘવાની બીમારી એટલે કે એને આખરી ઊંઘવાની બીમારી રોગ એટલે શું? આખરી ઊંઘાય કરે તો ઊંઘવાની બીમારીના રોગો ઉત્પન્ન કરે છે। એનું આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો છે ટ્રાઇપેનોસોમા। ટ્રાઇપેનોસોમા કોનું એક્ઝામ્પલ છે? કસાધારી પ્રોટોજુઅન્સ છે। બધા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે। ત્યાર પછી જોઈએ પક્ષમદારી પ્રોટોજુઅન્સ। પક્ષમદારી પક્ષમો ધારણ કરતા હશે, એમનો વસવાટ કેવો છે? જલજ, પાણીમાં રહે છે, એમાં હજારોની સંખ્યામાં પક્ષોની હાજરી હોવાથી હલનચલન, પક્ષમો અને કશા બંનેનું કાર્ય શું છે? હલનચલન અને પ્રચલન કરવાનું। તો વધુ પ્રમાણમાં એટલે કે હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરી હોવાથી હલનચલન કરતા સજીવો છે। એના અન્નમાર્ગની વાત કરીએ તો આ સજીવોના અન્નમાર્ગમાં એક પોલાણ હોય છે કે કોષની બહાર આ અન્નમાર્ગ હશે, એમાં એક પોલાણ હશે એટલે કે ગુહા જેવી રચના હશે, અને એ કોષની બહારની સપાટી પર ખુલતું હોય છે, એટલે બહારની સપાટી પર આપણને થોડુંક નાનકડું ગુહા જેવું દેખાય છે, પોલાણ દેખાય છે।
તો પક્ષમોના હલેસા, હલેસા એટલે આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે નદીમાં અથવા તળાવમાં હલેસા દ્વારા નાવડામાં બેસીને હલનચલન કરી શકે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, તો પક્ષમો બી કેવું કાર્ય કરે છે હલેસા જેવું, એટલે કે દરિયા હશે અથવા તળાવ હશે અથવા નદી હશે જે હશે એમાંથી પક્ષમો દ્વારા હલનચલન કરીને પ્રચલન કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ સજીવો જઈ શકે છે. તો હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહ સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે, કારણ કે કાણું છે બહારની બાજુ આવેલું પોલાણ છે એટલે એમાંથી પાણી પણ પસાર થાય છે અને ખોરાક પણ પસાર થાય છે. ઉદાહરણ તરીકે પેરામેશિયમ, પેરામેશિયમ કયું એક્ઝામ્પલ છે તો પક્ષમધારી પ્રોટોજુઅન્સનું. ત્યાર પછી આપણે છેલ્લા જોઈએ બીજાણુધારી પ્રોટોજુઅન્સ. બીજાણુધારી જે છે નામ ઉપરથી ખ્યાલ આવે છે ઉત્પન્ન કરે છે બીજાણુ, બરોબર. પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ વિશે બધાને ખબર હશે કે પ્લાઝ્મોડિયમ જે છે એ શું કયો રોગ પેદા કરે છે, તો મેલેરિયા. આપણને બધાને મેલેરિયા થાય છે એ મેલેરિયા મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવો હોય છે, એ પ્રજીવો જ્યારે મચ્છર આપણને કરડે છે ત્યારે એની અંદર આવેલા પ્રજીવો આપણા શરીરની અંદર પ્રવેશે છે અને ત્યારબાદ આપણને મેલેરિયા રોગ થાય છે. તો પ્લાઝ્મોડિયમ જે છે એ મેલેરિયા નામનો રોગ કરવા માટે જવાબદાર છે. તો બીજાણુધાણી પ્રોટોજુઅન્સનું એક્ઝામ્પલ કયું? પ્લાઝ્મોડિયમ. આ ચારે ચાર તમારે ખાસ યાદ રાખવાના છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. સૌ પ્રથમ તો કયા હતા? અમીબીય પ્રોટોજુઅન્સ. અમીબીય પ્રોટોજુઅન્સનો વસવાટ શું હતો? મીઠા અને ખારા પાણીમાં છે વસવાટ કરે છે, ભીની જમીનમાં પણ વસવાટ કરે છે. એ લોકો ખોટા પગ પ્રસારીને શિકાર કરે છે. એક્ઝામ્પલ તરીકે અમીબા. અમુક સભ્યો એવા છે કે જે ખારા પાણીની સપાટી હોય છે એમાં પોતાની સપાટી પર સિલિકાના આવરણો ધરાવે છે. તો સિલિકાની આવરણો ધરાવતા સજીવો કયા છે, કયા પ્રોટિસ્ટા છે? તો એન્ટામીબા. ત્યાર પછી કસાધારી પ્રોટોજુઅન્સ. કસાધારી પ્રોટોજુઅન્સ મુક્તજીવી પણ હોય છે અને પરોપજીવી પણ હોય છે, એ કશા પણ ધરાવે છે. તેમાંના પરોપજીવી સ્વરૂપો જે છે એ ઊંઘવાની બીમારી જેવા રોગ પેદા કરે છે. એક્ઝામ્પલ તરીકે ટ્રાયપેનોસોમા. ત્યાર પછી આપણે જોઈએ પક્ષમધારી પ્રોટોજુઅન્સ. પક્ષમધારી પ્રોટોજુઅન્સનો વસવાટ કયો છે? જલજ વસવાટ ધરાવે છે. હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીના કારણે તેઓ હલનચલન કરતા સજીવો છે. અન્નમાર્ગ જે છે આ સજીવોનો અન્નમાર્ગમાં પોલાણ ધરાવે છે. આ પોલાણ કોષની સપાટીની બહારની બાજુએ ખુલે છે. પક્ષમો જે છે એ હલેસા જેવા સંકલિત હલનચલન કરે છે અને એના કારણે પાણીનો પ્રવાહ અને સાથે, કારણ કે અન્નમાર્ગમાં પોલાણ છે ને એટલા માટે સાથે સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. ઉદાહરણ તરીકે પેરામેશિયમ. સૌથી છેલ્લા કયા? બીજાણુધારી પ્રોટોજુઅન્સ. બીજાણુધારીમાં શું ઉત્પન્ન કરતા હશે? બીજાણુ ઉત્પન્ન કરતા હશે. એનું એક્ઝામ્પલ શું છે? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ જે છે એનાથી આપણને મેલેરિયા રોગ થાય છે. પ્લાઝ્મોડિયમ બે પ્રકારના છે, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. જે સાદો મેલેરિયા થાય છે એ પ્લાઝ્મોડિયમ વાયવેક્સના કારણે થાય છે અને જે બધા કહે છે ને ઝેરી મેલેરિયા કે જેનાથી મટતું બી નથી, એ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ નામના પ્રજીવથી થાય છે. અને આ પ્રકારના પ્રજીવો કેવા હોય છે? તો બીજાણુધારી પ્રોટોજુઅન્સ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એનો પાંચમો પ્રકાર પ્રજીવ આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને સાથે સાથે પ્રોટિસ્ટા સૃષ્ટિ પણ અહીંયા પૂરું થાય છે. હવે પછી આપણે ફૂગ સૃષ્ટિ વિશે થોડી પ્રસ્તાવના જોઈ લઈએ અને ત્યારબાદ પછીના લેક્ચરમાં આપણે ફૂગ સૃષ્ટિની અંદર જે સભ્યો આવે છે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે પાંચ સૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિમાં ત્રીજી સૃષ્ટિ છે એટલે કે ફૂગ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ ફૂગ વિશે. ફૂગ એટલે, ફૂગ કેવી છે? વિષમપોષી, ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. એની પોષણ વિશે પછી વાત કરીએ પણ પહેલાં એ જોઈ લઈએ કે ફૂગનો અભ્યાસ જે છે એને આપણે શું કહીએ છીએ? માઇકોલોજી. ફૂગના અભ્યાસને, ધારો કે આપણે
જીવ વિશે અભ્યાસ કરીએ છીએ, જીવોનો, સજીવોનો, તો આપણે એને શું કહીએ છીએ? બાયોલોજી. તો એવી રીતે સ્પેશિયલી જો આપણે ફૂગનો અભ્યાસ કરીશું તો આપણે એને શું કહીશું? માઇકોલોજી. તો હવે પહેલાં આપણે જોઈએ કે એનું નિવાસસ્થાન ક્યાં છે. તમે લોકો એ બધાય ફૂગ તો જોઈ જ હશે. ઘરે બ્રેડ બગડી ગયેલી હોય, વાસી થઈ હોય, તો એના ઉપર તાંતણા જેવી રચના હોય છે. એ શું છે? ફૂગ. આપણા જે ચામડાના ચપ્પલ હોય છે અથવા કોઈ પર્સ હોય છે એ બી ભેજવાળી જગ્યાએ હશે, અથવા કંઈક એનામાં પાણી પડ્યું છે, કંઈક એવું થયું, તો થોડા સમય પછી તમે જુઓ છો તેમાં તાંતણા જેવી રચના દેખાય છે. એ શું છે? ફૂગ. નારંગી અને બધું બગડી જાય છે અને એમાં સડો જેવું આપણને દેખાય છે, એટલે કે નારંગીનો સડો, એ પણ એક પ્રકારની એની અંદર ફૂગ જ હોય છે. રોટલી ઘણીવાર બગડી જાય છે, એમાં તાંતણા થાય છે, તો એ બી એ શું છે? ફૂગ છે. એટલે ફૂગ તો લગભગ બધાએ જોયેલી જ હશે. એના નિવાસસ્થાનની આપણે વાત કરીએ તો એ હવા છે. હવાની અંદર બી એના કેટલાક બીજાણુ ઉડતા હોય છે. હવા, પાણી, જમીન કે જે જગ્યાએ ખાસ ભેજ છે, હુફાળી જગ્યા છે, ત્યાં ફૂગ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ત્યાર પછી ફૂગની દેહરચનાની વાત કરીએ તો એ તંતુમય દેહરચના ધરાવે છે. ખાલી એક એક કોષી ઇષ્ટ જેવી છે કે જેની અંદર તંતુમય રચના હોતી નથી. તો તાંતણા જેવી રચના બનાવે છે ફૂગ અને તાંતણા જેવી, તમે બધા જોયું હશે, તંતુઓ જેવી રચના છે, જેને આપણે શું કહીશું? કવક તંતુ. અને આ કવક તંતુઓ એકબીજા સાથે જોડાઈને જાળી જેવી રચના બનાવે છે અને આપણે શું કહીશું? કવકજાળ. એટલે કે ફૂગની દેહરચના કવકજાળ સ્વરૂપે હોય છે. હવે એને આપણે ઇંગ્લિશમાં કહીશું માઇકોરાઇઝા. કવકજાળને ઇંગ્લિશમાં શું કહેવાય છે? માઇકોરાઇઝા. ફરીથી જોઈ લઈએ કે ફૂગ જે છે એ તંતુઓ જેવી, એટલે કે તાંતણાઓ જેવી રચના છે. એનો જે પ્રત્યેક તંતુ જે છે એને આપણે કવક તંતુ કે કવક સૂત્ર તરીકે ઓળખીએ છીએ. અને આ કવક તંતુઓ એકબીજા સાથે જોડાઈને જાળી જેવી રચના બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? કવકજાળ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એમાં કોષ દિવાલની વાત કરીશું તો ફૂગની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. એટલે કે એની અંદર કાઇટિન અને પોલીસેકેરાઇડ બંને કોષ દિવાલની ફરતે આવેલા હોય છે અને બંને મિક્સ થાય, એટલે કે જોડાય એકબીજા સાથે, તો આપણે એને શું કહીએ છીએ? ફંગસ સેલ્યુલોઝ. એટલે કે ફૂગની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. ફૂગની પોષણ પદ્ધતિની વાત કરીએ તો કેટલીક ફૂગ એવી છે કે જે પરોપજીવી છે, જીવંત પદાર્થ ઉપર એટલે કે જીવન સજીવ ઉપર આધાર રાખે તો આપણે એને પરોપજીવી કહીએ છીએ. મૃતોપજીવી એટલે કે મૃત અથવા સડતા દ્રવ્યો અથવા જીવો ઉપર આધાર રાખે તો આપણે એને મૃતોપજીવી કહીએ છીએ. અને કેટલીક ફૂગ સહજીવી છે. કેટલીક ફૂગ કેવી છે? સહજીવી છે. સહજીવી એટલે કે, પહેલાં તો સહજીવી એટલે શું? બંને સજીવો, ધારો કે કોઈ પણ બે સજીવો છે, એકબીજા સાથે સહજીવી વસવાટ ધરાવે છે. સહજીવીમાં શું થાય છે? બંનેને પરસ્પર ફાયદો થાય છે. ધારો કે એક એક્ઝામ્પલ છે લાઇકેન. લાઇકેનની અંદર લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે. હવે એકબીજાને શું ફાયદો આપે છે? તો લીલ જે છે એ ફૂગને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક પૂરો પાડે છે. જ્યારે ફૂગ જે છે એ લીલને શું પૂરું પાડે છે? પોષક દ્રવ્ય પૂરો પાડે છે. તો બંને એકબીજાને શું કરે છે? પરસ્પર ફાયદો કરી આપે છે. અને આ પ્રકારનું જે જીવન જે છે એને આપણે કયું જીવન કહીએ છીએ? સહજીવી જીવન. તો કેટલીક ફૂગ જે છે એ સહજીવી જીવન ગુજારે છે. એક્ઝામ્પલ તરીકે લાઇકેન. લાઇકેનની અંદર લીલ અને ફૂગનું સહજીવન છે. ત્યાર પછી આપણે ફૂગની પ્રજનન પદ્ધતિઓ જોઈએ. ફૂગની પ્રજનન પદ્ધતિઓની અંદર આપણે અલિંગી પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો એની અંદર અવખંડન, ભાજન, કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ સ્વરૂપે અલિંગી પ્રજનન થાય છે. અવખંડન વિશે મેં તમને સમજાવ્યું છે કે અવખંડનમાં શું થાય છે? આપણું શરીર જે છે એ નાના નાના ખંડોમાં, આપણું એટલે ફૂગનું શરીર નાના નાના ખંડોમાં વિભાજિત થાય છે અને દરેક ખંડ જે છે એ ખૂટતા ભાગોનું પુનઃનિર્માણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? અવખંડન. ત્યારબાદ ભાજન થાય છે. ભાજનમાં શું થાય છે? શરીર જે છે એ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે, એટલે કે એકમાંથી બે કોષ બને છે, બેમાંથી ચાર, એ રીતે ભાજન થાય છે. કલિકા સર્જન. કલિકા સર્જનમાં શું થાય છે?
દેહનો કોઈ પણ એક નાનકડો ભાગ ઉપસી આવે છે, જેને આપણે શું કહીશું, કલિકા. આ કલિકા જ્યારે પુખ્ત બને છે ત્યારે પિતૃદેહથી છૂટી પડે છે અને નવી સંતતિ તરીકે વર્તે છે. અને આ જે ક્રિયા જે છે એને આપણે શું કહીશું, કલિકા સર્જન. ત્યારબાદ બીજાણુ નિર્માણ પણ જોવા મળે છે. બીજાણુ નિર્માણની જે રચના જે છે એને આપણે શું કહીએ છીએ, ફળકાય કહીએ છીએ. બીજાણુ નિર્માણમાં શું થાય છે, ફૂગ બીજાણુ ઉત્પન્ન કરે છે અને જ્યારે પવન આવશે ત્યારે આ બીજાણુઓ વિકિરણ પામે છે. વિકિરણ એટલે શું કે બીજાણુ પિતૃદેહથી છૂટું પડી અને જમીનમાં અસ્તિત્વમાં આવે છે અને જમીનમાં નવી સંતતિ અસ્તિત્વમાં આવે છે. અને આ ક્રિયાને આપણે શું કહીશું, બીજાણુ નિર્માણની ક્રિયા. તો આ સ્વરૂપે અલિંગી પ્રજનન પદ્ધતિ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે લિંગી પ્રજનન પદ્ધતિ. લિંગી પ્રજનન પદ્ધતિ ત્રણ તબક્કામાં થાય છે, જીવરસ સંયુગમન, કોષ કેન્દ્ર સંયુગમન અને અર્ધીકરણ. સૌથી પહેલાં તો બંને પિતૃઓ એકબીજાની નજીક આવશે. ત્યાર પછી શું થાય છે, એમના અંદર કોષરસ રહેલો છે, કોષરસ એ જીવરસ એ બંનેનું જોડાણ થાય છે. એ ક્રિયાને આપણે શું કહીશું, જીવરસ સંયુગમન. ત્યાર પછી બંનેના કોષ કેન્દ્રનું જોડાણ થાય છે એને આપણે શું કહીશું, કોષ કેન્દ્ર સંયુગમન. અને છેલ્લે અર્ધીકરણની ક્રિયા દ્વારા નવી સંતતિ સર્જાય છે. તો આ પ્રકારે એની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે એમાં દ્વિકોષ કેન્દ્રીકરણ જેવી ક્રિયાઓ પણ જોવા મળે છે. આની અંદર શું થાય છે, તો કેટલીક ફૂગ જે છે એમાં બે એકકીય કોષોનું શું થાય છે, જોડાણ થાય છે અને દ્વિકીય કોષો બને છે, જેને આપણે શું કહીશું, 2N, બે એન્સ એકબીજા સાથે જોડાય અને દ્વિકીય કોષો બનાવે છે. એક્ઝામ્પલ તરીકે આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ વર્ગની બે ફૂગ છે. આ બંને ફૂગ જે છે એ જોડાય છે અને જોડાવાથી ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા રચે છે, એટલે કે N+N, એટલે કે 2N બને છે. અને આ અવસ્થાને આપણે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહીએ છીએ અને આ પદ્ધતિને આપણે દ્વિકોષ કેન્દ્રીકરણ પદ્ધતિ કહીએ છીએ. ફરીથી આપણે એક વખત ફૂગ વિશે જોઈ લઈએ. ફૂગના અભ્યાસને આપણે શું કહીએ છીએ, માઇકોલોજી. ફૂગ ક્યાં જોવા મળે છે, ભેજવાળી જગ્યાએ, હવા, પાણી, જમીન બધે જ હોય છે. મોટાભાગે ભેજવાળી અને હુંફાળી જગ્યા છે ત્યાં ખાસ જોવા મળે છે ફૂગ. આ તંતુ જે એકબીજા સાથે